First regret. કેમ તમારી લાઈફમાં કોઈ દુઃખી માણસ તમારી સામે નથી આવ્યો? આવ્યો કે નથી આવ્યો? હા, કોરોનાની અંદર તમારી આસપાસની અંદર કોઈ હશે કે નહીં હોય? લિફ્ટમેન, વોચમેન, કોઈ દૂધવાળો ભાઈઓ જેની બધી જ ઇન્કમ બંધ થઈ ગઈ હોય અને એ વખતે એ વ્યક્તિને તમારી જ્યારે હેલ્પની જરૂર હતી ત્યારે તમે એનાથી મોઢું ફેરવી લીધું, ભાઈ અમે તને કંઈ ના આપીએ, એ સોસાયટીવાળાએ જે કરવું એ કરે, અમે તમારો વિચાર ના કરીએ. કોઈકના દુઃખની અંદર તમે હેલ્પફુલ નથી બનતા તો આજે જરાક હું કહું છું અહીંયા બેસીને, જરાક રિગ્રેટ, પસ્તાવો કરી લેજો. સાલું ધિક્કાર છે મને, માનવતાના પણ લક્ષણ મારામાં નથી, ધાર્મિકતાના તો નથી, માનવતાના પણ. બીજાને દુઃખથી બચાવે એને માનવ કહેવાય, બીજાને પાપથી બચાવે એને ધર્મી કહેવાય. ધર્મી નંબર બે માં છે, પેલા માણવ તો બનો, ઇન્સાન તો બનો. કોક માજી રોડ ક્રોસ કરતા હોય, તમે ત્યાંથી પસાર થઈ રહ્યા છો, જબરજસ્ત ટ્રાફિક છે, તમે ક્યારે આમ તમારી સ્કૂટી એક્ટિવા વેહિકલ સાઈડ પર મૂકી અને એને ક્રોસ કરાવ્યું એવું યાદ આવે છે? જરા આંગળી ઊંચી કરજો જેને આમ ક્રોસ કરાવ્યા હોય, તમારા ઓળખીતા પારખીતાને નહીં, અજાણ્યાને. માજી કહું છું, હો આવે જ. તમે ઘરેથી પ્રદૂષણના દિવસોમાં દેરાસર જવા માટે નીકળ્યા, તમારી સ્કૂટી, તમારું સ્કૂટર, તમારું વેહિકલ, તમારી બુલેટ, તમે સિંગલ બેઠા છો, પાછળ જગ્યા ખાલી છે અને જોયું કે કોઈ કાકા બિચારા જઈ રહ્યા છે આદિનાથ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘમાં. લાવ કાકાને કહું, કાકા બેસી જાઓ, આપી લિફ્ટ આપીશ, સામેથી આપીશ, વેરી ગુડ. આ તબલાવાળો આંગળી ઊંચી કરે, બોલો, હી ઇઝ અ નોટ જૈન, આર યુ જૈન? નહીં. એક અજૈન માણસના આટલા સંસ્કાર છે ને, તમને વિચાર જ ના આવે, બસ ભમ ભમાટ જવા જ દેવાનું ઊંધું ખાલીને. હા, કોઈ 16 સાલ કી જાતિ હે તો ઉસકો લિફ્ટ. કોક દુઃખીને જોયા પછી તમારી આંખમાંથી એને દુઃખને દૂર કરવા માટેના આંસુ ન આવે તો તમે ઇન્સાન કેવડાવવા લાયક નથી. ક્યારેક તમે બસમાં છો, ક્યારેક તમે ગાડીમાં છો, ટ્રેનના, અને ફૂલ પબ્લિક છે, તમને બેસવાની જગ્યા મળી ગઈ, તમારું રિઝર્વેશન છે, અને માની લો એક બેન પોતાના બચ્ચાની સાથે ચડ્યા અને બિચારા અંદર ઠેબા જ ખાયા કરે છે. ઊભા થયા ક્યારે? હે, થયા હતા? ઓહો હો,